नमस्कार विद्यार्थी मित्रों, वेद कैरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में महत्वनो टॉपिक एवो छंद विषय जोवाना छे, अने आ छंद में पण खूब ज महत्वनो एवो अनुष्टुप छंद विषय जोवाना छे। हवे आ अनुष्टुप छे, पहेला तो छंद छे कया प्रकारनो छे, शुं एमनुं बंधारण होय छे, क्या एमनी यति होय छे, केटला एमना चरण होय छे, आ बधी ज संपूर्ण माहिती आपणे आ वीडियो लेक्चर में जोवाना छे। तो शुरुआत करिए अनुष्टुप छंद विषे। तो जोईए मित्रों अनुष्टुप छंद। पहला आ अनुष्टुप छंद छे ई कया प्रकारनो छंद छे, अक्षर मेळ, मात्रा मेळ, संख्या मेळ के लय मेळ। तो मित्रों अनुष्टुप छंद छे ई अक्षर मेळ छंद छे। कया प्रकारनो छंद छे? अक्षर मेळ प्रकारनो छंद छे। हवे जोईए एमनुं बंधारण विशे वात करीए। तो सौप्रथम तो के भाई एमां आठ आठ अक्षरना चार चरण होय छे, એટલે કે આઠ આઠ અક્ષરના કેટલા ચરણ હોય છે? ચાર। હવે ચરણ એટલે શું એની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ, છતાંય જોઈએ કે માની લો કે આ કોઈ પંક્તિ છે અને વચ્ચે આ અલ્પવિરામ છે, તો આ ભાગને શું કહેવાય? એક ચરણ, અને આ ભાગને શું કહેવાય? બીજું ચરણ। આવી રીતના કેટલા ચરણ હોય છે મિત્રો? તો કે ચાર ચરણ હોય છે, તો ત્રીજું અને ચોથું એમ ચાર ચરણ હોય છે। પણ ચારેયમાં કેટલા કેટલા અક્ષર હોય છે? તો કે આઠ આઠ, તો કે આઠ 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 અને આઠ। તો કેટલા અક્ષર થશે મિત્રો? તો કે સોળ પ્લસ સોળ એટલે કે બત્રીસ અક્ષર થશે। તો અનુષ્ટુપ છંદમાં કેટલા અક્ષર હોય છે મિત્રો? તો કે બત્રીસ અક્ષર હોય છે, એ આપણે ધ્યાન રાખીશું। હા, પણ એ પાક્કું હશે કે પ્રથમ પંક્તિમાં એટલે કે બે ચરણ જે છે એમાં પણ સોળ હશે, અને બીજી પંક્તિમાં પણ કેટલા હશે? સોળ। હવે ઘણી વખત પરીક્ષામાં મિત્રો તમને એક જ પંક્તિ પૂછતા હોય છે હાલની પેટર્ન પ્રમાણે, તો માત્ર સોળ જ અક્ષર થશે, પણ એની ખાસિયત શું હશે? તો કે આઠ આઠના ચરણ હશે, એ વસ્તુ આપણે યાદ રાખીશું। જોઈએ પહેલા અને ત્રીજું ચરણ। પહેલું ચરણ અને ત્રીજું ચરણ એટલે કયો થશે? આ ભાગ। પહેલું અને ત્રીજું ચરણમાં પાંચમો, છઠ્ઠો અને સાતમો અક્ષર એટલે કે એકથી આઠ અક્ષર છે। આ ઉદાહરણ આપણે સ્વરૂપે લઈએ, આ કોઈ એક ચરણ છે। હવે એમાં પહેલો, બીજો, ત્રીજો મૂકી ચોથો મૂકીને કેટલો? પાંચ છ સાત આઠ, આ ત્રણ અક્ષર છે એમના લઘુગુરુ ચોક્કસ હોય છે। આગળના એકથી ચારના કે આઠમા અક્ષરના કોઈ લઘુગુરુ ચોક્કસ હોતા નથી, માત્ર ને માત્ર પાંચ છ સાત એમના લઘુગુરુનો ચોક્કસ હોય। શું હોય? તો કે લઘુગુરુ ગુરુ, આ રીતના લઘુ ગુરુ ગુરુ, એ પાંચમાનો લઘુ હોય, પછી છઠ્ઠાનો ગુરુ અને ગુરુ। પણ મિત્રો આ કોની વાત કરીએ છીએ? કે પહેલું અને ત્રીજું ચરણ, ખાસ ધ્યાન રાખજો, પહેલું અને ત્રીજું ચરણ, હા પહેલાને બીજાને લાગુ પડશે નહીં, એટલે ધ્યાન રાખીશું। પહેલું અને ત્રીજા ચરણમાં પાંચ છ સાત કઈ રીતના હશે? લઘુ ગુરુ ગુરુ, આ એનું ચોક્કસ હશે, બાકીના અક્ષર આપણે જોવાના નથી। અને જે બીજું અને ચોથું ચરણ છે, તો કે આ ચરણની વાત કરીએ, બીજું અને ચોથું ચરણ, તો કે એમાં પાંચ છ સાત, એમાં પણ પાંચ છ સાત એના લઘુગુરુ અમુક હશે, ચોક્કસ હશે, એમાં શું હશે? લઘુ ગુરુ ગુરુ, લઘુ લઘુ ગુરુ લઘુ, તો આ રીતના એમનું બંધારણ હશે। તો પહેલા અને ત્રીજાના સરખા હશે બંધારણ, અને બીજા અને ચોથાનું હશે। આપણે ઉદાહરણ લઈએ એટલે વધારે આપણે ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતના આખું હશે। હવે જો એ ઉદાહરણ, પ્રથમ ઉદાહરણ આપ્યું છે, છાયા તો વડલા જેવી, ભાવ નંદના સમ, દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય। તો પહેલાં તો આ પંક્તિ છે એ કયા અલંકારની છે એ તમારે જણાવવાનું છે, અને જે આપણા આગળના વિડીયોના અલંકારના જે સંપૂર્ણ વિડીયો છે એ તમે પહેલાં તો ન જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને ગુજરાતી વ્યાકરણનો જે પ્લેલિસ્ટ છે મિત્રો એમાં તમે સંપૂર્ણ અલંકાર જોઈ શકો છો, અને સાથે સંપૂર્ણ સમાસ પણ મિત્રો આપણે મૂકેલા છે એ પણ તમે જોઈ શકો છો। તો એમાં આપણે આ પંક્તિ છે એ અલંકાર કયા અલંકારની છે એનો ઉલ્લેખ આપણે આ પંક્તિનો કરેલો છે। તો તમારે કોમેન્ટ બોક્સમાં એ જણાવવાનું છે, દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય, આ પંક્તિ કયા અલંકારની છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે।
હવે મિત્રો આપણે અનુષ્ટુપ છંદમાં આવી જઈએ, તો કે છાયા તો વડલા જેવી, ભાવ તો નંદના સમૂહ, દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલ. હવે પહેલાં તો આમાં કેટલા ચરણ છે મિત્રો? તો કે ચાર ચરણ છે. તો કે અહીંથી અહીંયા સુધીનો ભાગ છે એ કેટલા ચરણ કહેવાય? તો કે પહેલું ચરણ આ ભાગ છે, એ બીજો ચરણ છે, આ ભાગ છે ત્રીજું ચરણ છે, અને આ ભાગ છે એ કેવું છે? ચોથું ચરણ છે. હવે મિત્રો નિયમ પ્રમાણે જોઈએ તો પ્રથમ નિયમ શું કહે છે? તો કે ભાઈ આઠ આઠ અક્ષરના ચાર ચરણ હશે, ઓકે થઈ ગયું. હવે જોઈએ ગણી લઈએ છતાં, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, ઓકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ થઈ ગયા બંને ચરણ, ઓકે છે. ત્રીજું જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો આ ચારેય આઠ આઠ અક્ષરના છે. બીજું જોઈએ પહેલું અને ત્રીજા ચરણના, પાંચમો છઠ્ઠો અને સાતમો, પહેલો બીજો ત્રીજો ચોથો, તો પાંચમો છઠ્ઠો અને સાતમો, તો આ ત્રણ અક્ષર જોવાના છે. જેમના લઘુ ગુરુ કેવા હશે? તો કે લઘુ ગુરુ ગુરુ. જો મિત્રો સેટ થાય છે તો કે હા, તો આપણો આ કયો છંદ છે? અનુષ્ટુપ છંદ છે. એક બે ત્રણ ચાર, પાંચમો છઠ્ઠો ને સાતમો, એમાં શું હશે? લઘુ ગુરુ લઘુ, તો આ રીતના બનશે. ત્રીજું જોઈએ, ત્રીજું કોની સાથે સામ્યતા ધરાવશે? પહેલો બીજો ત્રીજો ચોથો, પાંચમું છઠ્ઠું ને સાતમું, તો શું આવશે? લઘુ ગુરુ ગુરુ. હૈયું જાણે હિમાલયમાં પહેલું બીજું ત્રીજું ચોથું, પાંચમો છઠ્ઠો સાતમો, તો શું આવશે? લઘુ ગુરુ લઘુ. તો આ રીતના આપણા અનુષ્ટુપ છંદનું ઉદાહરણ આવશે. એટલે કે પહેલું અને ત્રીજું ચરણ સરખા હશે, અને બીજું અને ચોથા ચરણના લઘુ ગુરુ કેવા હશે મિત્રો? સરખા હશે. એટલે એમાં ય મા તા એટલે ય આવશે, અને આમાં શું આવશે? જ ભા ન એટલે કે જ આવશે. તો પહેલા અને ત્રીજા ચરણમાં ય આવશે, અને ચોથા બીજા અને ચોથા ચરણમાં શું આવશે? જ આવશે. હવે આપણે યાદ એ રીતના પણ રાખી શકીએ, તો કે ય મા તારા યાદ કરો મિત્રો, બંધારણ આઠ અક્ષરનું, ય મા તારા જ ભા ન સ, તો આ રીતના છે. તો એમાં જુઓ, ય મા તારા એટલે ચાર અક્ષરનો પહેલો ય આવે છે, અને જ ભાનમાં જ આવે છે, તો એટલે પ્રથમ અને ત્રીજા ચરણમાં ય આવશે, અને બીજા અને ચોથા ચરણમાં જ આવશે. તો આ રીતના પણ તમે યાદ રાખી શકો છો. વધારે ઉદાહરણ જોઈએ જેથી કરીને વધારે ખ્યાલ આવે. તો બીજું ઉદાહરણ છે, રસહીન ધરા થઈ દયાહીન થયો નૃપ, નહીં તો ના આ બને ન બને આવું, બોલી માતા ફરી રડી. પહેલાં તો આ પંક્તિ કઈ કૃતિમાંથી લેવામાં આવી છે? તો મિત્રો આ પંક્તિ છે એ કઈ કૃતિમાંથી લેવામાં આવી છે? તો કે ગ્રામ માતામાંથી લેવામાં આવી છે. કઈ કૃતિમાંથી લેવામાં આવી છે? તો કે ગ્રામ માતામાંથી લેવામાં આવી છે. હવે આ ગ્રામ માતા રચના કયા કવિની છે, અથવા કયા સાહિત્યકારની છે? તો કે કલાપીની છે. કયા કવિની છે? કલાપીની. હવે કલાપીનું મૂળ નામ શું છે મિત્રો? તો કે સુરસિંહજી, તખ્તસિંહજી ગોહિલ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. તો આ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એનું મૂળ નામ છે, પણ એ કયા નામે ઉપનામે ઓળખાય છે? કલાપી. આ સિવાય સુરતાની વાડીનો મીઠો મોરલો, આ સિવાય ઘણા બધા એમના નામ છે. પણ આપણે અત્યારે અહીંયા જોઈએ, તો કે ભાઈ આ કલાપી ગ્રામ માતા એમની પંક્તિ છે, અને આ ગ્રામ માતા એમની કૃતિ છે, અને એની આ પંક્તિ છે, રસીન તરા થઈ દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. તો મિત્રો આ કલાપી વિશે સંપૂર્ણ માહિતી આપણે સાહિત્યના લેક્ચરોમાં જોઈશું, પણ અત્યારે આપણે એટલું યાદ રાખીશું કે આ ગ્રામ માતાની કૃતિ છે. અને ક્યારેક સાહિત્યની દ્રષ્ટિએ આવું પૂછાય કે રસીન ધરા થઈ દયાહીન થયો નૃપ, તો આ પંક્તિ કોની છે અથવા કયા કવિની છે? તો કલાપીની છે. અને કઈ કૃતિની છે? તો ગ્રામ માતા કૃતિની છે. એ આપણે યાદ રાખીશું. હવે જોઈએ મિત્રો આપણો અનુષ્ટુપ છંદમાં, તો કે આઠ આઠ ચરણના ચાર હશે, ચાર ચરણ હશે આઠ આઠ અક્ષરના. હવે પાંચમો છઠ્ઠો સાતમો, તો પહેલો બીજો ત્રીજો ચોથો, પાંચમો છઠ્ઠો ને સાતમો, પહેલું ચરણ બીજા ચરણમાં, તો કે પાંચમો છઠ્ઠો ને સાતમો, ત્રીજા ચરણમાં પાંચમો છઠ્ઠો ને સાતમો, ચોથા ચરણમાં, તો કે ભાઈ પાંચમો છઠ્ઠો ને સાતમો. હવે પહેલા ચરણમાં શું હશે? તો કે લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ. બીજા ચરણમાં, તો કે લઘુ ગુરુ લઘુ. યાદ કરો મિત્રો નૃપ છે, નૃપ એટલે ન વત્તા રૂ એટલે નૃપ થશે, તો આ રીતના થશે. તો કે નૃપ. જો મિત્રો
યાદ કરો લઘુ અક્ષર, તો કે લઘુ સ્વર કેટલા હતા? અ, ઈ, ઉ અને રુ. તો કોઈ પણ મૂળાક્ષર છે એ આ ચાર સ્વર સાથે ભળીને આવે અને જે અક્ષર બને એ કયો બને? લઘુ અક્ષર બને. એટલા માટે રૂપ શું બનશે? લઘુ બનશે. હવે જોઈએ ત્રીજા ચરણમાં તો કે શું આવશે? લઘુ, ગુરુ, ગુરુ. ચોથા ચરણમાં તો કે લઘુ, ગુરુ, લઘુ. તો આ રીતના આપણો કયો બનશે? તો કે ય અને જ જ. તો અનુષ્ટુપ આપણો છંદ બનશે. મિત્રો પંક્તિમાં અક્ષર કેટલા હશે? તો કે 32 હશે. ત્રીજું ઉદાહરણ જોઈએ. ઇન્દ્રપ્રસ્થનો આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. તો આમાં જોઈએ 8-8 અક્ષર છે. તો કે ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો એમાં જોઈએ તો કયું આવશે? 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો જોઈએ કયા કયા આવશે? તો કે 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો જોઈએ 5, 6, 7. તો આ રીતના 8-8 અક્ષરના ચાર ચરણ છે. હવે એમના પ્રથમ ચરણના 5મો, 6ઠો, 7મો શું બનશે? તો કે લઘુ, ગુરુ, ગુરુ. બીજા ચરણનો 5મો, 6ઠો, 7મો તો કે લઘુ, ગુરુ, લઘુ. ત્રીજા ચરણનો તો કે લઘુ, ગુરુ, ગુરુ. ચોથા ચરણમાં જોઈએ તો કે લઘુ, ગુરુ, લઘુ. તો આ રીતના આપણો શું બનશે? તો કે પ્રથમ ચરણમાં ય, બીજા ચરણમાં જ, ત્રીજા ચરણમાં ય અને ચોથા ચરણમાં જ. એટલે કે પ્રથમ અને ત્રીજા ચરણમાં સરખા હશે લઘુ ગુરુ 5મા, 6ઠા, 7મા અક્ષરના, અને ત્રીજા અને બીજા અને ચોથા અક્ષરમાં છે એ લઘુ ગુરુ છે એમના 5મા, 6ઠા, 7મા સ્થાનના કેવા હશે? ચોક્કસ હશે. છેલ્લું ઉદાહરણ જોઈએ. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મૃજને મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. પહેલાં તો આ પંક્તિ છે એ કયા કૃતિની છે? તો મિત્રો હમણાં જ આપણે ચર્ચા કરી ગયા કઈ કૃતિની છે, તો કે ગ્રામ માતાની છે. કયા કૃતિની છે? ગ્રામ માતાની. અને આ કમ પંક્તિ કોની છે? કવિ કલ્લાપીની, જેનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. તો આ એમની પંક્તિ છે, બીજો પ્યાલો ભરી દેને, હજુ છે મુજને તૃષા. તૃષા એટલે મિત્રો પહેલાં તો આ તૃષા શબ્દની વાત કરીએ. તો આ તૃષા શબ્દ છે એ કોનો સમાનાર્થી છે? તો કે ભાઈ તરસ. તૃષા શબ્દ છે એ તરસનો સમાનાર્થી છે. મિત્રો આવા સમાનાર્થીના ભાગ પણ આપણે ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં ઘણા બધા મૂક્યા છે અને હજી પણ મૂકીશું. તો એ તમે સમાનાર્થી ભાગ કે જે રોકડિયા માર્ક્સ કહી શકાય એવા સમાનાર્થીના વિડીયો પણ આપણે મૂકેલા છે. હજી સુધી ના જોયા હોય તો તમે અત્યારે જ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો જોઈએ મિત્રો નિયમ, અનુષ્ટુપનો નિયમ શું કહે છે? તો કે ભાઈ ચાર ચરણ હશે, એમાં ચારેય ચરણના 8-8 અક્ષરના ચરણ હશે. તો જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ઓકે, બીજું ચરણ જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. ત્રીજું ચરણ જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો આ રીતના 8-8 અક્ષરના ચાર ચરણ છે. હવે પહેલાંના 5મો, 6ઠો, 7મો જોઈએ તો કઈ રીતના આવશે? લઘુ, ગુરુ, ગુરુ. બીજાના લઘુ, ગુરુ, લઘુ. મિત્રો તૃષા હમણાં જ આપણે આગળ નિયમ જોઈ ગયા, અ, ઈ, ઉ અને રૂ. તો આમાં તૃષામાં રૂ આવશે. પછી કહીને પાત્રમાં તો તમાં લઘુ, ગુરુ, ગુરુ. મિત્રો અહીંયા જોજો શું આવશે. હા, પાત્ર યુવાન એટલે આમાં આવશે યુવાનમાં આ રીતના લઘુ, ગુરુ, લઘુ આવશે. તો આ રીતના આવશે. અહીં મિત્રો રસ્વ દીર્ઘયમાં ભૂલ છે એટલે યુવાનમાં આવશે. તો લઘુ, ગુરુ, ગુરુ. અને માતાના કરમાં તો લઘુ, ગુરુ, લઘુ. તો આ રીતના કંઈક આપણું બંધારણ બનશે. તો શું થશે? તો કે અહીંયા ય આવશે, અહીંયા જ આવશે અને અહીંયા ય આવશે અને જ આવશે. તો આ રીતના અનુષ્ટુપ છંદ બનશે. ફરીથી મિત્રો અનુષ્ટુપ વિશે વાત કરીએ. તો કે અનુષ્ટુપ છંદમાં શું હશે? તો કે 8-8ના ચાર ચરણ હશે એટલે કે 32 અક્ષર હશે. 32 અક્ષર હશે. અને આ સિવાય
तो के भाई प्रथम चार अक्षर एटले के पहल प्रथम चरणना एक थी चार अक्षर अने आठमा अक्षर इना कोई लघु गुरु चोक्कस होता नथी, परंतु पांचमो छठो ने सातमो इना लघु गुरु चोक्कस होय छे। आवी ज रीतना प्रथम चरण अने त्रीजा चरणना पांचमो छठो सातमो सरखा होय छे अने बीजा अने चौथा चरणना पांचमो छठो सातमो सरखा होय छे। घणी वखत घणा मित्रों ने सवाल थाय कि सर आ तो तमे चार चरण वात करी, कदाच मानी लो कदाच क्या पांचमू चरण हो छठू चरण पण होय तो कई रीतना आवशे, तो पांचमा चरण में पण आया आज आवशे लघु गुरु गुरु अने छठा चरण में आया पण शुं आवशे लघु गुरु लघु। तो आ रीतना आपणो अनुष्टुप छंद बने छे। मित्रों अनुष्टुप छंद में कोई क्वेरी होय अथवा कन्फ्यूजन होय तो तमे कॉमेंट बॉक्स में जणाई शको छो जेथी करीने अमे तेमनुं सोल्यूशन आपी शकीए। मित्रों वीडियो गम्यो होय तो लाइक करो, तमारा मित्रों ने शेर करो जेथी तेमने पण आ माहिती उपयोगी थई रहे। मित्रों हजी सुधी तो जो तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे सब्सक्राइब करो, बाजू में आवेला बेल आइकोन ने प्रेस करो जेथी करीने नवी माहिती अपलोड करिए तो सौ प्रथम नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। मित्रों आ सिवाय आ वीडियो नी डिस्क्रिप्शन में फेसबुक पेज, फेसबुक ग्रुप और टेलिग्राम ग्रुप नी लिंक मुकेली छे तो तमे तेमां जोड़ाई शको छो अने नवी नवी अपडेट मेळवी शको छो। तो मित्रों आ वीडियो में आपणे आटलू राखीए, फरी मळीशुं नवा वीडियो साथे नवी माहिती साथे। आ वीडियो में आपणे आटलू राखीशुं। जय हिंद, जय भारत, अस्तु।